ગાય ભેંસ બળદ ચરે ચરાવો તો ઉપર ઉપર ને ડોકા ખાય, ઘેટા નું મોઢું કેમ હોય ના હોય એમ કરી એ નીચે ગુલાબી ઈયળ વાળા દાણા રૂ ને ઝીંડવા ને હળેલા ને બધું ખાઈ જાય, એના પેટમાં વહી જાય ગુલાબી ઈયળ. એટલે પ્રશ્ન શું? આ તો પેલું, ઘેટા બકરા ચરાવવા ફરજિયાત છે. બીજું, નોન બીટીના દાણા વાવવા ફરજિયાત હતા. તમે કેટલા જણા આવ્યા દિલથી કયો વાંગણી ઓછી કરો છો તો હું કામ નથી વાવતા? મને ઈ દુઃખ થાય છે, અમે કઈ કઈ મરી ગયા તમને કે ભાઈ તમે નોન બીટીના દાણા વાવો તો તમે શું કયો? હવે સાહેબ ની બધી માથાકુટી ક્યાં વાવવા? કાકા માથાકુટી મને માથાકુટ છે આ બધી, તો હું કામ નતા વાવતા? તમારી કોથળીમાં તો આવતા હતા, નથી વાયવા. એટલે ગુલાબી ઈયળ દાખલ થઈ. સૌરાષ્ટ્રનો ખેડૂત એટલો હોશિયાર છે ને, એને મન પડે એટલે મેં કીધું ખેડૂત એને કહેવાય. એ કોઈના બાપનું ન માને, એને મનમાં હુજે એ જ કરે, એનું નામ ખેડૂત. ન વાયવા એ કે નથી વાવવા, એવું ન ચાલે. તમે એની ટેકનોલોજી સમજ્યા નથી. એટલે તમે જો નોન બીટીના દાણા વાવ્યા હો, ચેડે પાળે ખૂણે ખાચરે કુવા પાસે મકાન પાસે આવો જે ખરાબો આ તે વાવ્યા હોત ને, તો ગુલાબી ઈયળ એમાં રહે, એનો ભાગ મળી જાય તો તમને કઈ વાંધો આવે? ગુલાબી ઈયળ ની વાંધો આવે? પસા બાપા ધૂણી ધૂણી આવે તો તમારે બાપાને ઓલું કરવું પડે છે કે નથી? ધૂણે તો શું કરો, નિવેદ કરો કે શું કરો છો? કરવું પડે કે નડે તો કરે. પછી ગુલાબી ઈયળ શું કરે? એ કે આ હારા માનતા નથી, મારો ભાગ કાઢ્યો નથી, હવે હું ગમે એમ કરીને એને પાડી દેવાની છું. એટલે તમને મને પાડી દીધા એટલું સમજી લેજો તમે. એ નાની એવી ઈયળ કેટલી હોશિયાર છે, દરેક જીવ છે ને એને ટકવાનું છે. આ મચ્છર છે ને, મચ્છર ઓ વરથી આપણે અત્યાર સુધીમાં 700 અબજ રૂપિયા મચ્છરને મારવા માટે ખર્ચા. કેટલા? 700 અબજ. હમણાં બધે દુનિયાના વૈજ્ઞાનિકો ભેગા થયા, એને બધાએ કીધું ભાઈ તમે શું કર્યું? બોલો કે મેં આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. છેલ્લે નિષ્કર્ષ એવું આવ્યું કે મચ્છર માટે હારા મારી મચ્છરદાની છે. 700 કરોડ વાપર્યા પછી વાક્ય શું આવ્યું? મચ્છરદાની. એ તો આપણા બાપદાદાને ખબર હતી, મને તમને નહોતી ખબર. ગમે એવી દવા છાંટો મચ્છર મરે. હવે તો ઓલાઓ કાઢ્યા હતા, ત્યાં બેઠું બેઠું આમાં મમ કરતું હોય એને હારે. કોઈ જીવને આપણે મારી ન શકીએ, મેનેજ થાય. બહુ કૂતરા વધી ગયા હોય તો થોડા ઓછા કરે. તમે કહો આ કૂતરા હોવા જ ન જોઈએ એવું ન થાય. ચીનમાં આજથી બહુ વર્ષ પહેલાં એક રાજા હતો ને, એને બધા ખેડૂતોએ ફરિયાદ કરી કે સાહેબ અમારો બાજરો એ કે આ ચકલી બહુ ખાઈ જાય છે, આવું ન હાલે કે અમારે ખાવું હોવું, ચકલી બહુ નુકસાન કરે છે. રાજા હતો ત્યારે સામ્યવાદ હતો, રાજાએ આદેશ પાડ્યો કે બધી ચકલીને મારી નાખો. માણસો છૂટ આવી ગયેલો, માણસ તો હાલતા જાય ને, ચીનવાળા તમે જાણો છો, હાલતા જાય ને ચકલી પકડે ને કાપે આમ ખાય ને હાલતા થઈ જાય. બીજા વર્ષે એ કોઈ ચકલી જ ન રહી, એટલે ખેડૂતો રાજી થઈ ગયા. હા શી કે આ વર્ષે વાંધો નહીં આવે. તો બીજા વર્ષે બાજરો કાંઈ ન થયો. એ કે કા? એ કે હારી ઓલી ઈડું બહુ આવી. તો કે તો પેલા નહોતી આવતી, કે પેલા ઈડું આવતી હતી પણ ચકલી ભેગી આવતી હતી ને તો ઈડું ખાઈ જતી હતી. એટલે અમારું હાલતું હતું ચકલી નું હાલતું હતું, ઈડું નું હાલતું. આ વખતે ઈડું બધો બાજરો ખાઈ ગઈ, ચકલી ગઈ ને ઈડું આવ્યું. એ કે હવે તો કે પાછી ચકલી ને બોલાવ, હવે ચકલી આવે. કુદરતનો ક્રમ છે ને, એમાં બહુ આવી હળી નહીં કરવાનું. બધા ખેડૂતો મને કે આ નીલગાય બહુ આવે છે. હું જાણું છું ભાઈ તમારે આ નીલગાય એટલે આપણી આ રોજડા બહુ નુકસાન કરે છે, મને ખબર છે. પણ હવે શું કરવું? બોર્ડર બનાવો. તમે કોબી વાવ્યું હોય તો હીરા ફૂદા બહુ ઓલી ઈયળ આવી જાય, ખબર છે. હવે તમારે કોબી ઉપર દવા નથી છાંટવાની. સાંભળજો, આ બરાબર સમજી લો એટલે સમજાઈ જાય. તમે કોબી 2 વીઘાની વાવ્યું હોય તો એમાં તમારે દવા હીરા ફૂદાની કોબી ઉપર નહીં છાંટવાની, તમારે ફરતો રાયડો વાવી દેવાનો. હીરા ફૂદું હંમેશા ઈંડા પહેલા રાયડામાં મૂકે, રાયડો ન હોય તો કોબીમાં જાય. તમે રાયડો વાવી દીધો એટલે બધી ઈયળ ત્યાં ખાવાનું મળી જાય, તો એની ઉપર આવશે. તમે એક સ્પ્રે મારી દો ખાલી, એક જ પંપમાં તમારું આખું 2 વીઘા ખેતર પૂરું, બધું હીરા ફૂદા ને ત્યાં મહેનત થાય ને તમારી કોબી સલામત. કપાસમાં અમે ફરતું એરંડા વાવવાનું કહેતા હતા, લશ્કરી ઈયળ આવતી હતી ત્યારે. કપાસમાં સીધી લશ્કરી ઈયળ ઈંડા મૂકવા આવે એના પહેલાં જો એરંડા હોય તો પહેલાં એરંડા મૂકે. અહીં ખાવાનું દવા પડી હોય વસ્તુ
લાડવાના અંતે અંત હું હું ખાવ? આ ભાઈ ને ખબર છે, ઓલા ભાઈ ને ખબર છે, સાહેબ કે લાડવા હોય, ગોંતળ હોય, કાંઈ નહીં, ગાંઠિયા ખાય. દરેકની પસંદગી જુદી જુદી હોય, જેને જે ભાવતું હોય એ જ પેલા ખાય. તમે થાળી આખી ભરો, જમવા જાઓ ને લગ્નમાં જોજો, ઘણા પેલું ભજ્યું જ ખાય, લાડુ હોય તો, કારણ કે એની પસંદગી હોય. અને આ બાપા જેવા હોય જૂનવાણી, એ આપણે લાડવા જ કહેવાય, ભજીયા ભજીયા કચરો કહેવાય, ઘણે ભાતે ન ખાય, કે આમાં હું કચરામાં ખાઉં, માલ માલ ખાઉં. દરેક વૃત્તિ જુદી જુદી કરેલી, માલ કરતા હોય. મારું કહેવાનું કે ગુલાબી ઈયળ માટે તમે ભાગ ન કાઢો, અને ભાગ કાઢવો એ દરેક ધર્મમાં લખેલું છે. તમે જે કમાણી કરો એમાંથી દસમો ભાગ તમારે લોકોના કલ્યાણ માટે, અહીંયા અવેડો બનાવો, અહીં મંદિર બનાવો, રોડ બનાવો, અહીંયા પક્ષી માટે તમે કંઈ કામ કરતા હોય, 4 રૂપિયા કમાવો ને તો 10 રૂપિયા તમારે એના જુદા પાડી દેવાના છે, ગામના બ્રાહ્મણ માટે, ગરીબ માણસો માટે, મોચી હોય માટે. 90% ઉપર જ તમારો અધિકાર. આપણે તો બધું એવું છે, કાપો વાળ્યો છે, બધું મારું મારું, અહીંથી રૂપિયો મળે એ મારો, ઓલા પણ કમિશન, અહીંયા કમિશન, કેટલા કેટલા કમિશન, તો એ ધરવ થતું નથી. એટલે ઓલી ગુલાબી એણે વિચાર કર્યો કે ભાઈ હવે આ કાંઈ માને એમ નથી. એટલે એણે એના છોકરાઓને શું કીધું કે આ ઝેરવાળો બીટી કપાશે ને, તું એવી અંદરથી શક્તિ પેદા કરને, તું ઝેરે પચાવી જાય, એ પચી જાય, નવી નથી. નાનું બાળક હોય ને ટીપુ ઝેર આપો, એ મરી ન જાય. મોટું થાય 2 ટીપા આપો, એથી મોટું થાય 3 ટીપા આપો, પછી 5 ટીપા, જુવાન થાય ને એક લોટો ઝેર પી જાય તો મરે નહીં, કારણ કે ધીરે 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 એનામાં રેઝિસ્ટન્સ પાવર પેદા થાય. ગુલાબી ઈયળે 10 વર્ષમાં એવો પાવર પેદા કર્યો ને કે હવે તારો વીટીનો ભાગ હોય ને તો હું ખાઈ જવાય. આ તો સીધી વાત છે. હવે તમે શું કરશો? હાલ મોન્સેન્ટો કંપનીએ 1,00,000 રૂપિયા ખર્ચીને આવું સરસ મજાનું બીટી તમને આપ્યું હતું, તમે એક ધડાકે નહોતી વાવવા એમ કરી દીધું, ત્યાં તો 1,00,000 રૂપિયાનો નાશ થઈ ગયો. આ વર્ષે સરકારે કાયદો કર્યો, ખબર છે ને, હવે તમે નોન બીટી અલગ કોથળીમાં આપ દાદાને બદલી અંદર જ ભેળવી દીધા, હવે ક્યાં જાઓ? એનો મતલબ એ કાયદા કઈ તમે સીધા થાય, તમારા મનથી સીધા થાય નહીં. વનવે લખ્યું હોય તો જવા દે છે, પછી ઓલા પોલીસ હોય કે લાય પચા દંડ, પછી કે હારું તો જ ભાઈ હોય પચા થાય છે, દંડ દંડ કરે તો જ આપણે સીધા આવી. સ્વયં શિસ્ત ન કરે. હું તો આ બધા દેશમાં ગયો, સિંગાપુર ને મલેશિયા ને થાઈલેન્ડ ને ઇઝરાયલ ને પેલેસ્ટાઈન ને આ દુબઈ ને કેટલાય દેશમાં હું ગયો. એ ઓટોમેટિક સ્વયં જાગૃતિ છે. માણસ ખાલી આમ રોડ ઉપર હાલ્યો જતો હોય, ક્રોસ કરતો હોય ને, ગાડીની ગાડી ઊભી રહી જાય, એ કે ભાઈ તમે પહેલાં જાઓ, તમે હાલીને જાઓ. કોઈ વૃદ્ધ માણસ હોય તો એને સલામ થાય કે તમે આ દેશ માટે કેટલું કર્યું છે. અહીં તો ડોહાને એ નવરીને એમ કરીને આવા જુઓ ને ઘૂમ કરતા પાડતા જાય. આ ડિસિપ્લિન છે આપણા દેશનું. લાઇટ હોય તો કે જાવા દે ને, મોઢું થાય છે આમ કરી આમ પાછો વ્યો જાય, કેવા અખતરા કરે. લાઇટ બંધ હોય ને તો ડાબી બાજુ જવાય, ડાબીથી પાછ જમણી જાય ને સીધો વ્યો જાય, એ પાછો એને બહાદુરી ગણી ગયો. એ કે હવે તો પિક્ચોરા કેમેરા આવ્યા છે, એમાં આવી જાય ઘરે, મારે હમણાં 300 રૂપિયા દંડ થઈ ગયો, મને ખબર પડી ક્યાંય જવાય નહીં, આવા 300 થોડા દેવા. પણ કાયદો આવે તો જ આપણે બધા માનીએ, બાકી કોઈનું માનતા નથી. એટલે બીટી કપાસમાં નોન બીટી દાણા નાખી દીધા છે, હવે તમે કંઈ કરી શકશો નહીં, તમારે વાવવા જ પડશે, એનો ભાગ કાઢવો પડે. એ જ રીતે ફેરોમેન ટ્રેપ લગાડવાના કીધા છે. આ ફેરોમેન ટ્રેપ તમારે સમજવાના હતા. કેટલા જણા ફેરોમેન ટ્રેપ ગુલાબી ઈયળના લગાડો છો પોતાના ખેતરમાં, આંગળી ઊંચી કરો? કોઈ કરતા જ નથી, ખબર નહીં. હવે આ ભાઈ તો એમ કહે કે ભાઈ હવે અમારે કઈ કરવું નથી સાહેબ, ખેતી કરે તમે લઈ જાઓ, કરો તમે, અમારો ભાગ દઈ દેજો. ખેડૂતો આજે એવા થઈ ગયા, એ કે ભાઈ અમારો ભાગ આપી દેજો ને. ઘણા ખેડૂતોને અમે સેમ્પલ લેવા જઈએ ને ગામડામાં, એ બાપા તરત કે અમે હુતા જઈ કે સાહેબ ઓલા બાવળિયા વાળામાં લઈ આવો, તમારે જોતા શું કરવું. પણ છતાંય આપણે બધાય ખેડૂતના દીકરા છીએ, નવી નવી ટેકનોલોજી આવે છે, ભવિષ્યમાં ખેતીનો જમાનો આવવાનો જ છે. આપણે બધાએ આપણા માનની વડાપ્રધાનશ્રીએ કીધું એમ 2022 સુધીમાં આપણી આવક ડબલ કરવા માટે માત્ર ખેતી ઉપર આધારિત રહેવાને બદલે પશુપાલન, ફળની ખેતી, ફૂલની ખેતી, મત્સ્યપાલન, મરઘા પાલન, કાંઈ પણ રીતે થોડી 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 આવક ભેગી કરી અને કરશું તો જ ડબલ આવક થશે. કારણ કે ફેરોમેન ટ્રેપમાં આખો સિદ્ધાંત છે, એ તમે ઓળખતા ન હોય, જાણતા ન હોય એટલે તમે ન વાયવા વાપરતા. ફેરોમેન ટ્રેપની અંદર જે પેલી નાની એવી જે લ્યુર છે એની અંદર એ તત્વ નાખેલું છે, નારીના શરીરમાં જે હોય
કે જેને લીધે 2 કિલોમીટર દૂરથી નરને એમ લાગે કે નારી છે. એટલે એના કામ માટે રિપ્રોડક્શન માટે નર આવે, પછી ત્યાં નારી તો હોય નહીં, થોડીક વાર આમાં જાય પછી મરી જાય. તો વાતાવરણમાં જેટલી નારી છે અને નર ભેગો નહીં થાય તો એના મુકાય જ નહીં, તો ગુલાબી હોય ક્યાંથી આવશે? હવે તો રિંગ પણ આવે છે. હવે તો અમારે ત્યાં ઓફિસમાં ટ્યુબ અમે વેચીએ છીએ. દરેક 10 છોડ પછી એક ચાંદલો કરી દેવાનો કપાસના છોડને, એમાં એ તત્વ જ છે. નર ને રે મરી જાય. તમારે ગુલાબી ઈયળ માટે કંઈક કરવું પડે. હા તો હાલો, તમારે ચાંદલાનું મારા પાસે મળે છે, 500 રૂપિયાની ટ્યુબ છે ને 2 એકરમાં ચાલશે. હાલો લઈ જજો મારી લોકેશન. ચાંદલા તો અમે તમે કિરાજ કરો છો, કઈ વાંધો નહીં. હાલો એ તો કરશો, ધીરે ધીરે કરશો, બીજું તો હું થાય ચાંદલા કરજો. પણ હવે મળે છે. મારું કહેવાનો મતલબ, ટેકનોલોજી દરરોજ દરરોજ તમને મુશ્કેલી પડતી હોય તો તમારી મુશ્કેલી દૂર કરવા માટે નવી નવી ટેકનોલોજી આવે જ છે. પેલા આપણે બધું સ્કૂટર વાપરતા હતા, બરાબર, બધા હોન્ડા વાપરવા માંડ્યા. હવે એક્ટિવાનો જમાનો આવ્યો તો એક્ટિવા વાપરવા માંડ્યા. જેમ અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે કરીએ. તો બીટી કપાસમાં વહેલી પાકતી જાત વાવજો તો ગુલાબી ઈયળ ઓછી આવશે, શક્ય હોય ત્યાં સુધી. દિવાળી પહેલા 2 ફાલ આવી જાય ને એટલે આપણે ભયો ભયો. પછી તમારે ચણા કે જીરું કે ધાણા કે એવું વાવી દેજો ને, તો કપાસને પાયા પાય કરો, ખાતર આપ્યા આયાત કરો, ગુલાબી ઈયળ આવે નહીં તો શું થાય? ટૂંકા ગાળાની જાત, લાંબા સમય કપાસ રાખવાનો નહીં, ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવાનો, ઘેટા બકરા ચરાવવાનો. ટૂંકા ગાળામાં પાકે એવી જાત હોય તો કેટલો મોટો ફાયદો થાય. આવા ઘણી બાબત છે. કપાસની ખેતીમાં મેં 13 પગથિયા ખેડૂતોને કીધા છે, આ 13 પગથિયાનું તમારે બરાબર પાલન કરવું જ પડે, ન કરો તો કપાસ ન થાય. બીટી કપાસ વાવો તો દેશી ખાતર નાખવું જ પડે. તમે કહો હવે સાહેબ એમાં શું છે, દુકાન કઈ છે નહીં દેશી ખાતર, રાસાયણિક દુકાન હોય એટલે ઉડાડ્યા ઉડાડ કરે. દેશી ખાતર માટે ગાય ભેંસ રાખવા પડે. એ કે હવે ઢોર રાખતા નથી, કે ટ્રેક્ટરની ખેતી થઈ ગઈ, ટ્રેક્ટર કઈ પોલો કરતો નથી, નકર તો તમે બધા છે ને એક બેરલ પાઈ દેવાની. એ કે હાલો એક બેરલ પાઈ દો ભલે ટ્રેક્ટર હાલે, પછી એ કે એક લારી ખાતર થઈ જાય તો આપણો બેડો પાર. ભાઈ હાઠી વાળવાનું બંધ કરો, હાઠીના નાના ટુકડા કરો, એમાં બેક્ટેરિયા નાખો, ખાડમાં નાખો, સરસ મજાનું ખાતર વર્ષે તૈયાર થઈ જાય તો એ તો એ વાપરો તમે. બીટી કપાસનું વધારે ઉત્પાદન લેવા માટે આ 13 પગથિયા હું ઝડપથી બોલી જાઉં, તમે બરાબર યાદ રાખજો. પહેલું, દેશી ખાતર પુષ્કળ વાપરો, રાસાયણિક ખાતર માપમાં. આમ તો બધા માપમાં રહેવું જોઈએ, બધા માપની બહાર લઈ ગયા છો એટલે આ કંટ્રોલ કરવો પડે. મોજમાં રહેવું હોય ને તો માપમાં રહેવા, નકર મોજ ન આવે. તો પેલું દેશી ખાતર વાપરો. ઉનાળામાં બરાબર ઊંડી ખેતી કરો કે જેથી જમીનનો નીચેનો ધડો તૂટે તો મૂળી આંગર બરાબર પ્રસરે, અને તો તમારે પાણીનો પણ સંગ્રહ વધારે થાય. હવે તો લીટા લીટા વાળી ખેતી કરે, વાંચી વાંકી નાખી થઈ ગઈ ખેડ એમ કે. આપણે બાપદાદા યાદ કરો, શિયાળામાં હું એવી સરસ મજાની ખેતી કરતા, ખેડ ખાતરને પાણી લાવે ના જે તાણી, એમાં ખેડ પહેલા આવે તો સરસ મજાની ખેડ, ઊંડી ખેડ, પાણીનો સંગ્રહ, મૂળનો વિકાસ, આ બધા માટે સારી એ કરવી પડે. ત્રીજો મુદ્દો, બી બરાબર પસંદ કરજો. બી પસંદ કરવામાં આ બધા 2 નંબરી બધા જે કંઈ પેલા પેકેટો વેચાય છે એ બધું બંધ થવું જોઈએ. કાયદેસર સરકાર શ્રી આટલી બધી મદદ કરે છે, તમને ભાવે ફિક્સ કરી દીધો છે, હવે તમારે ચિંતા જ નથી. બિલવાળું બી લેવાનું, બિલ હાચવાનું. કોઈ પણ માણસ આપણને લૂંટી જાય પોસાય નહીં ભાઈ આપણને. તો બી બરાબર બિલવાળું, કયા વિસ્તારમાં કઈ જાત અનુકૂળ છે, આગલા વર્ષે કોને ગામમાં વધારે કપાસ થયો એનો સર્વે થવો જોઈએ. તમારે ગોતવું પડે ભાઈ, તમે બેઠા બેઠા કેવો ભાદરવે બોલાવ્યો, જેઠ મહિને હવે હું આવું એવું ન હાલે. દરરોજ તમે સંપર્કમાં રહો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના સારા સારા લેખ વાંચો, રેડિયો ઉપર આટલી બધી માહિતી આવે છે, ટીવી ઉપર આટલી બધી માહિતી આવે છે, આ બધાનો ઉપયોગ કરીને એવી રીતે તમે તૈયાર થાવ તો તમારે કોઈને પૂછવું જ ન પડે, તમે પોતે જ્ઞાની થઈ જાઓ. આજે માહિતીનો જમાનો છે, મોબાઈલ ઉપર તમને મેસેજ આવે જ છે, એમાંથી સારું શું છે એ આપણે શોધવાનું છે ને. આમાં તો દુનિયાના નકામા મેસેજ આવે છે, તમારે શું પસંદ કરવું તમારે નિર્ણય લેવાનો છે ને, તો એ પણ આપણે કરવું જોઈએ.
જંતુનાશક દવા આડેધડ વાપરો છો તો એ બંધ થવી જોઈએ. વડોદરા શબ્દ યાદ રાખો, વ એટલે વખતસર, વખતસર જ દવા છંટાવી જોઈએ, વહેલી પણ નહીં, મોડી પણ નહીં. વહેલી ચાટશો, જીવાત નહીં હોય, પૈસા ગયા, મોટી ચાટશો, જીવાત મોટી થઈ ગઈ, ખાઈ લીધી, નુકસાન થઈ ગયું, પછી મારો, તમારું નુકસાન થઈ ગયું, પૈસા ગયા. ડો એટલે ડોજ, ડોજ બરાબર હોવો જોઈએ. તમે ઓછો ડોજ રાખશો, લીથલ નહીં બને, ઘાતક નહીં બને, જીવાત મરશે નહીં. વધારે રાખશો, રેઝિસ્ટન્ટ પાવર ક્રિએટ થઈ જાય, પછી તમે એ ડોઝ પાછો વાપરશો તો જીવાત મરશે નહીં. ડોઝનું એટલું મહત્વ છે. દો એટલે દવા, દવા પણ પ્રોપર હોવી જોઈએ. અમુક કાપીને ખાનાર માટે હોય, અમુક ચૂસીને ખાનાર જીવાતો હોય, અમુક સ્ટમક પોઈઝન હોય, પેટમાં જાય તો મરે, અમુક વેપર એક્શન દવા હોય, આ ખૂણામાં દવા છાંટો ઓલા ખૂણામાં જીવાત મરી જાય. આ DDDP ને જે દવાઓ છે એ બધી વેપર એક્શન છે. તો તમારે દવાનું પણ બરાબર ધ્યાન રાખવું પડે. રા એટલે રાચરચીને, નોઝલ બરાબર હોવી જોઈએ, ધુમ્મસ આકારે બિંદુ થવા જોઈએ, સ્પ્રે બરાબર થવો જોઈએ, વીગે પાંચ પંપ છટાવવા જોઈએ, આડેધડ મિશ્રણ થવું ન જોઈએ. હવારમાં બહુ વહેલી દવા છાંટવા નહીં, નકર પાણી હોય તો બધું ઓગળી નીચે વહી જાય. બહુ બપોરે તડકામાં દવા નહીં છાંટવાની, નકર અસરકારકતા ન આવે. 4 વાગ્યા પછી દવા છાંટો, ગમે એવી જીવાત હશે તો કંટ્રોલમાં આવી જાય. લશ્કરી ઈયળ જેવું તો સાંજે બધી મરી જાય. આ બધું અગત્યનું છે. રા એટલે રાચ રચી, એમાં ઝીણી ઝીણી બધી બાબતો આવી જાય. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવું પડે. તો દવામાં ધ્યાન રાખો. દવા પાછી જીવાતની જુદી હોય, રોગની જુદી હોય. નરી આંખે દેખાય બધી જીવાત કહેવાય. તમે આંખથી જુઓ, બેનો આમ કરે, આમ કરે, ખબર ને, અવાજ આવે, યાદ છે ને, એ જીવાત એમ દેખાય. તમને મન ન દેખાય પણ બેનો આમ કરે, આમ કરે, આમ કરે. નરી આંખે દેખાય બધી જીવાત, એપિસ જોસિફ, થ્રીપ્સ, વ્હાઈટ ફ્લાય, મચ્છર, માખી, ભાકડ, ચાચર, આ બધું દેખાય, એ બધી જીવાત કહેવાય. રોગ કોને કહેવાય? જે આંખે દેખાય નહીં. કોઈ એમ કે આ ભાઈને ટાઈફોઇડ થઈ ગયો છે, મેલેરિયા થઈ ગયો છે, તો તમને ખબર થોડી પડે. એ લક્ષણના આધારે ખબર પડે. ભાઈ એમાં દુખતા હોય, ટાઢ વાતી હોય, માથું દુખતું હોય, કડ દુખતી હોય, શરીર તૂટતું હોય, આપણે તરત કહીએ આને મેલેરિયા છે. દેખાણો નહીં, લક્ષણના આધારે. તો તમારા કપાસમાં પણ ઓલ્ટરનેરિયાનો રોગ, સર્કોસ્પોરાનો રોગ, સ્પ્રે મીડિયાનો રોગ, મૂળખાઈનો રોગ, સુકારાનો રોગ, કેટલા બધા રોગ આવે છે. એના વિશે તમારે ટ્રેનિંગ લેવા, તરગડી આવવું પડે, જાણવું પડે, રક્ષણ જોવા પડે. તો એની દવા જુદી હોય. આ ડાયથેનેમ 45, કાર્બેન્ડાઝીમ એટલે 22 ટીમ, હેક્ઝાકોનાઝોલ એટલે કોન્ટાપ, કેટલી બધી દવાઓ આવે. રોગની જુદી હોય, જીવાતની જુદી હોય. સૂક્ષ્મ તત્વોનો ઉપયોગ કરો, ખૂબ જરૂરી છે. કેલ્શિયમની જરૂર પડે, મેગ્નેશિયમની જરૂર પડે, ગંધકની જરૂર પડે. આ બધું જોઈ જરે જરે, મીઠું કેટલું જોઈ એટલું પણ જોઈ કે નહીં, અથાણું કેટલું જોઈ આટલું પણ જોઈ કે નહીં, પાપડ કેટલો જોઈ એટલો તો જોઈ કે નહીં. ખાલી મુખ્ય મુખ્ય નાઇટ્રોજન, ફોસ્ફરસ નાખ્યો, DAP, યુરિયા, એટલે હાલે ન હાલે. તમારે કેલ્શિયમ જોઈએ, મેગ્નેશિયમ જોઈએ, લોહ તત્વ જોઈએ, ઝીંકની જરૂર પડે. આ સૂક્ષ્મ તત્વો બજારમાં મળે જ છે, એનો ઉપયોગ કરતા થાવ. ટપક સિંચાઈ પદ્ધતિ ફરજિયાત કરો. કપાસ વાવવું હોય તો તમારે ટપક વાપરવાની જ છે. શક્ય હોય તો પ્લાસ્ટિક પાથરીને તમારે નીચે ડ્રીપ રાખીને પાળા ઉપર કાણા પાડીને કપાસ વાવો. અત્યારે કોઈ તરબૂચ વાવવું હોય, દૂધી વાવવી હોય, કારેલો વાવવો હોય, ઘીસોડા હોય, તો પ્લાસ્ટિક અમારી ઓફિસમાંથી આપીએ છીએ ફ્રી ઓફ ચાર્જ. જો એટલે આ સાહેબને મળજો, બોલો, કોઈને થોડું ઘણું પાણી હોય અને આવી ખેતી કરવી હોય તો આપીએ છીએ. તો મલ્ચિંગનો ઉપયોગ કરો, વિડીસાઇડનો ઉપયોગ કરો, નિંદામણ પાછળ જે ખર્ચો થાય છે એ થોડો ઓછો કરો, આજુબાજુમાં થોડીક ખેતરને વાળી રાખો, ઠંડક રહે. ટેમ્પરેચર બહુ હાઈ જાય છે ભાદરવામાં, આસુમાં. અત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે, આખા વિશ્વનું તાપમાન વધતું જાય છે. આટલું આટલું વધતું જાય ને તો ઘઉં પાકતા બંધ થઈ જાય. તો આવી કેટલી બધી બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે. અંતર બરાબર રાખો. હાકડા પાટલે કપાસ વાવો, ઊભો થાય તો વાંધો નથી, ઉપરની ટોચ તોડી નાખી તો તરત જ આજુબાજુમાંથી ડાળખા પુષ્કળ નીકળશે, એમાંથી પાછા ઝીંડવા અને ફૂલ પુષ્કળ નીકળશે. તો અંતર મેન્ટેન કરો. અત્યારે તો નેરો સ્પેસિંગ આવી ગયું, હાવ હાકડા પાટા, છોડની સંખ્યા હેક્ટરે કે એકરમાં વધારે થવી જોઈએ. ઝીંડવા મોટા મોટા તમારે જોઈશે, મનમાં શું છે, મોટા મોટા ઝીંડવા જોઈએ. હવે બાયોટેકનોલોજી આવી ગઈ,
તમે કેવું એવા ચિંતા થાય? હું ખેડૂતને કહું છું ભાઈ બરાબર છે, હવે રાખો ને આવડાવડા ત્યાં કે ના સાહેબ મોટા મોટા કરી દો. મેં કીધું તો ચાર જ જીંડવા આવશે, એક ઉત્તર માં ને એક દક્ષિણ માં ને એક પૂર્વ માં ને. એ કે બસ ચાર જીંડવા આવે તો સારું, માણસો મળતા નથી, ભાગી આવતા નથી, અમારે બધું કરવું પડે છે. મેં કીધું તો તમારે કઈ નહીં કરવું પડે. કે કેમ? કીધું આવડા આવડા જીંડવા આવશે ને રાતે બે વાગે ઓલા લઠ્ઠા જેવા માણસો આવશે ને ટ્રક લઈને આમ આમ કરશે ને તો ટ્રક ભરીને બે હજાર તારા હાથમાં કઈ નહીં આવે. આવડા આવડા છે ને એટલે કરોડનો માલ ખેતરમાં પડ્યો છે, સલામત છે. પરમાત્મા એ જે કર્યું છે એમાં બહુ વળી કરવાની નથી. આ ઝીણી ઝીણી બાબતો બધી ધ્યાનમાં રાખી અને ખેતી કરશો તો 100% આપણને ફાયદો થશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આવો સરસ મજાનો કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આપણે કર્યો છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર.